નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 અને 20 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લ્યુ પ્રિન્ટ જોવાના છીએ. મિત્રો, 2 કલાકની અંદર પેપર સોલ્યુશન કરવાનું રહેશે અને કુલ ગુણ 50 રહેશે. જો આ પ્રમાણે તૈયારી કરશો તો તમને 50 માંથી 50 પૂરા માર્ક મળી શકે છે. હેતુલક્ષી પ્રશ્નો 10 પૂછાશે, જેના દરેકના 1 ગુણ એટલે ટોટલ 10 ગુણ થશે. અતિ ટૂંકા પ્રશ્ન 8 પૂછાશે, દરેકનો 1 ગુણ એટલે 8 ગુણ. ટૂંકા પ્રશ્ન જે છે 4 પૂછાશે, દરેકના 2 માર્ક એટલે 8 થશે. લાંબા પ્રશ્નો 4 પૂછાશે, દરેકના 3 માર્ક એટલે 12 માર્કનું પૂછાશે. અને નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે 3 પૂછાશે, જેના 1ના 4 માર્ક, ટોટલ 12 રહેશે. આમ 29 પ્રશ્નો અને 50 માર્ક રહેશે. બ્લ્યુ પ્રિન્ટની વાત કરીએ તો પ્રથમ મિત્રો અહીં પ્રકરણ 1 થી 4 પૂછાવાના છે. એની અંદર પ્રથમ વિભાગ એની વાત કરીએ તો 3 જે વિકલ્પ છે એ મિત્રો પહેલા ચેપ્ટરમાંથી, 3 બીજામાંથી, 3માંથી 2 અને 4માંથી 2 વિકલ્પ પૂછાશે. આમ 10 ગુણનું પૂછાશે. બીની વાત કરીએ તો દરેકની અંદરથી 2-2 માર્કનો એટલે કે 2 પ્રશ્નો 1-1 માર્કના બધા ચેપ્ટરમાંથી પૂછાશે. સીની વાત કરીએ તો 2 ગુણનો બધામાં મિત્રો 1-1 પ્રશ્ન પૂછાશે. ડીની અંદર વાત કરીએ તો 3 ગુણનો 1 પ્રશ્ન બધા ચેપ્ટરમાંથી પૂછાશે. અને ઈની વાત કરીએ તો 4 ગુણનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1, 2 અને 4માંથી પૂછાશે. આઈ હોપ મિત્રો તમને બધી માહિતી આમાં ખ્યાલ આવી ગયો હશે કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગની અંદર પૂછાશે. 8400400, હા મિત્રો, વોટ્સએપ નંબર 8400400. શું તમને કોઈ ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજીનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન તમને નથી આવડતો અને તમે તેનું સોલ્યુશન મેળવવા માગો છો અને એ પણ વોટ્સએપ ઉપર, તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર 8400400 નંબર એડ કરો. ત્યારબાદ જે તમને પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્નનો તમારે ફોટો પાડવાનો રહેશે, ત્યારબાદ તેને ક્રોપ કરી અને મોકલી દો વોટ્સએપ ઉપર. તમને તાત્કાલિક વિડીયો સોલ્યુશન મળી રહેશે. ધોરણ 6 થી 12 આઈઆઈટી, નીટ કે કોઈ પણ રાજ્યના બોર્ડનો પ્રશ્ન હોય તો મિત્રો સોલ્યુશન મેળવી શકો છો. તો રાહ સાની જુઓ છો 8400400 નંબર ઉપર. તમારા ડાઉટને કરો આઉટ. એપ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી. મિત્રો, હવે આપણે મનોવિજ્ઞાનનો જ પ્રથમ પરીક્ષાનો નમૂનાનો જે પ્રશ્નપત્ર છે એ જોઈશું. 2 કલાકની અંદર સોલ્યુશન કરવાનો રહેશે. વિભાગ એની વાત કરીએ તો પ્રથમ તમારે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખવાનો છે. પહેલું છે કે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે, તો ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. નંબર 2, વર્તનવાદના પ્રણેતા કોણ છે, તો વોટસન જે છે એ પ્રણેતા છે. નંબર 3, મનોવિજ્ઞાનનો વિષયવસ્તુ શું છે, તો વર્તન જે છે એ વિષયવસ્તુ છે. ત્યારબાદ નંબર 4, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના ચાલતા મનોવેપારનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે, તો આંતર નિરીક્ષણની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 6, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે. નંબર 7, વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે. માનવ શરીરના પ્રજનન કોષોમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે, તો 46 હોય છે. મિત્રો, પુખ્ત વયની વ્યક્તિના મગજમાં કેટલું વજન હોય છે, તો લગભગ જે છે 1.36 કિલોગ્રામ હોય છે, એટલે કે 1300 થી 1400 ગ્રામ હોય છે. વિભાગ બીની વાત કરીએ તો આની અંદર 8 પ્રશ્નો પૂછાશે. એમાં તમારે 1-2 વાક્યની અંદર જવાબ આપવાના રહેશે, જેના ગુણ 8 રહેશે. ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ તો આની અંદર તમારે પ્રત્યેકના 2 ગુણ રહેશે અને 4 પ્રશ્નો પૂછાશે. 22 નંબરનો પ્રશ્ન છે, એમાં અથવામાં 1 પ્રશ્ન હશે, પ્રત્યેકના 2 ગુણ રહેશે, એટલે કે 4ના 8 માર્ક વિભાગ સીના રહેશે. વિભાગ ડીની વાત કરીએ તો પ્રત્યેકના 3 ગુણ છે, તો 3×4 પ્રશ્ન એટલે કે 4 પ્રશ્નો છે, એટલે 12 ગુણનો વિભાગ ડી છે રહેશે. મિત્રો, પ્રશ્ન નંબર જે 24 છે એ 24નો પ્રશ્ન જે છે અથવામાં રહેશે. વિભાગ ઈની વાત કરીએ તો પ્રત્યેકના 4 ગુણ છે, એના 3 ગુણ પૂછાશે, એ પણ 12 ગુણનો રહેશે. પ્રશ્ન નંબર 27 જે છે એમાં મિત્રો તમને અથવામાં 1 પ્રશ્ન મળશે. તો આવું જ તમારું પેપર મિત્રો પૂછાઈ શકે છે. એક વખત સોલ્યુશન ફૂલ કરી લેજો અને ફૂલ સોલ્યુશન પણ આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું. મિત્રો, આવા જ પેપરો મેળવવા માટે જે અત્યારે એન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો એના ઉપર ટચ કરીને મેળવી શકો છો.